ભાજપના ધારાસભ્ય જવાહર ચાવડાએ મીડિયા વિરુદ્ધ વિવાદિત નિવેદન આપતા સમગ્ર મીડિયામાં ગરમાવો છે. તો ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયા અને ક્રાંતિકારી મહિલા નેતા રેશમા પટેલે પણ જવાહર ચાવડા પર પ્રહાર કર્યા હતા. જવાહરભાઈ ચાવડાએ આ દેશની ચોથી જાગીર ગણાતા પત્રકારો વિશે જે અશોભનીય ટિપ્પણી કરી છે એમની હું નિંદા કરું છું. જવાહરભાઈ સાલસ સ્વભાવના મિતભાષી માણસ હતા, પણ ક્યાંક એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીમાં જવાથી ભારતીય જનતા પાર્ટીના જે સિદ્ધાંતો છે, ભારતીય જનતા પાર્ટીની જે કર્કશ વાણી છે એ જવાહરભાઈની અંદર આવી હોય અને સંઘની અસર જવાહરભાઈમાં થઈ હોય એવું એમના નિવેદન ઉપરથી સ્પષ્ટપણે લાગી રહ્યું છે. આજે બહુ દુઃખ થાય છે કે ભાજપમાં ગયેલા નેતા જવાહરભાઈ ચાવડા પત્રકારો માટે જે અપશબ્દો વાપર્યા એને હું કડક શબ્દોમાં ખંડન કરું છું. કારણ કે લોકશાહીના હિત માટે પત્રકારોને દરેક સવાલ પૂછવાનો અધિકાર છે. કોઈ પણ નેતા હોય કે કોઈ પણ જાહેર જીવનમાં જીવતા વ્યક્તિઓ હોય એ પત્રકાર મિત્રના કોઈ પણ કડકમાં કડક કે કડવા શબ્દો એમને પૂછવાનો અધિકાર છે. એમના ઉપર જે અપશબ્દ બોલવામાં આવે છે આવા નેતાઓની માનસિકતા ક્યાંક ને ક્યાંક લોકશાહી ને ખતરારૂપ છે એવું મારું સ્પષ્ટ માનવું છે. એટલા માટે હું જવાહરભાઈ ચાવડાના આવા જે અપશબ્દો છે એને કડક શબ્દોમાં ખંડન કરું છું.